जय हिंद विद्यार्थी, लक्ष्य ट्यूशन क्लासेस खाते हूँ त्रिवेदी सावंत। अने धोरण दस नी अंदर गणित में वास्तविक संख्या एनो आज पार्ट टू एटले के बीजो लेक्चर छे आपणो। अने आ वास्तविक संख्याओ छे ई चार मार्क नो चेप्टर छे अने बे बे मार्क ना बे प्रश्नो छे ई एनी अंदर थी पूछाय। હવે પહેલા લેક્ચર ની અંદર આપણે જોયું હતું કે યુક્લિડ ની ભાગ પ્રવિધિ નું પ્રમેય જે આપણે આખે આખો પ્રમેય છે એ આપણે સમજાવ્યું હતું। હવે આ એક પ્રમેય અહીંયા મેં આપેલું છે a બરાબર b ક્યુબ પ્લસ r। અને દેજો સાદી ભાષાની અંદર ગુજરાતીમાં મેં અહીંયા એ લખેલું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ છે। હવે a એટલે ભાજ્ય કહેવાય, b એટલે ભાજક કહેવાય, q એટલે ભાગફળ કહેવાય અને r એટલે શેષ કહેવાય। એની એક શરત પણ આપેલી છે કે શેષ જે હોય એ 0 કરતા મોટી હોય અને ભાજક કરતા કેવી હોય, નાની શેષ હોય છે। હવે જ્યારે શેષ 0 થઈ જાય ત્યારે ભાજક છે એ જેનો શું થાય છે, ગુસ્સા છે એ થાય છે। હવે ઉદાહરણ પહેલું જે આપણે ચોપડીનું છે અહીંયા આપેલું છે એના આધારે આપણે ન્યૂનતમ સામાન્ય અવયવ છે એ કઈ રીતે મેળવવો એનો ખ્યાલ છે એ આપણે મેળવીએ। તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને બે ધન પૂર્ણાંકો છે એ આપેલા છે 4052 અને 12576 નો આપણે શું કરવાનું છે, ગુસ્સા છે એ મેળવવાનો છે। એની અંદર આપણને બે ધન પૂર્ણાંકો આપેલા છે, એક ધન પૂર્ણાંક કેવો છે નાનો છે અને બીજો ધન પૂર્ણાંક છે એ કેવો છે મોટો છે। તો મેં અહીંયા લખ્યું પહેલા શું લખવાનું, તો સૌથી પહેલા મોટો ધન પૂર્ણાંક આ બે માંથી જે આપ્યો હોય એમાં મોટો ધન પૂર્ણાંક છે એ લખવાનો 12576 એ કેવો છે મોટો ધન પૂર્ણાંક આપણને છે એ આપેલો છે। અને બીજો એની બાજુમાં તરત બીજો કયો લખવાનો, નાનો ધન પૂર્ણાંક છે એ લખવાનો। નાનો ધન પૂર્ણાંક કયો છે, તો 4052 જે કેવો આપેલો છે, નાનો ધન પૂર્ણાંક આપણને આપેલો છે। એમાં મોટો ધન પૂર્ણાંક હોય એ બાજુ લખવાનું ગ્રેટર ધેન, ગ્રેટર ધેન એટલે શું થાય વધારે, વધારે એટલે મોટો ધન પૂર્ણાંક, તો 12576 ગ્રેટર ધેન 4052। સૌથી પહેલું સ્ટેપ આ છે બધાની અંદર આવે છે। હવે એની પછી નેક્સ્ટ બીજું જે આવે તે બીજો જે સ્ટેપ આવે છે એમાં સૌથી પહેલા લખવાનો મોટો ધન પૂર્ણાંક જે આપ્યો છે તે 12576 બરાબર કરી અને શું લખવાનું, નાનો ધન પૂર્ણાંક છે એ લખવાનો। નાનો ધન પૂર્ણાંક કયો આપ્યો છે, 4052 છે એ આપેલો। હવે આપણને એ પ્રશ્ન થાય કે અહીંયા તો ગુણાકારમાં 3 લખ્યા, 3 કઈ રીતે લખ્યા, 3 છે એ કઈ રીતે લખેલા છે, તો કોઈ વસ્તુ નહીં, સાદો ભાગાકાર આની અંદર કરવાનો છે। તો જો અહીંયા હું કરું 12576 ભાગ્યા આપણે નાનો ધન પૂર્ણાંક કયો આપ્યો 4052, તો ભાગ્યા 4052। હવે આનો ભાગાકાર તમને ખબર છે 4 અને અહીંયા 12, તો 4 3 12 કેટલા થી ભાગ આવશે, 3 થી છે એ ભાગ ચાલે છે, તો 3 બરાબર। હવે એનો ભાગાકાર કરો એટલે 3 થી ભાગ આવે એટલે 3 2 6 બરાબર, 3 2 6 5 3 15 નો 5 વધી 1 એટલે 1 0 આવે તો કઈ થવાનું નથી અને 4 સાથે કરો એટલે 4 3 અને 12। હવે માઇનસ જે વધે એ કેટલા વધે છે, તો 0 2 4 0 0 તો કેટલા વધ્યા, શેષ 452। તો હવે જે ભાગફળ આવે એ અહીંયા જો આપણી કન્ડિશન અહીંયા મેં મૂક્યું ભાજક બરાબર, આપણું કયું છે જે બીજો ધન પૂર્ણાંક છે એ ભાજક છે એને અહીંયા મૂકો ગુણ્યા
पाकफळ जो अहीं प्रमेय आपेलो छे पाकफळ पाकफळ केटलो आव्यो त्रण तो गुणिया त्रण वत्ता शेष तो वत्ता शेष केटली आवी चार सौ ने वीस એટલે કેટલા આવે અહીંયા 420 આ રીતે મેળવવાનું છે બીજું કાંઈ જ આની અંદર પહેલા સ્ટેપની અંદર કરવાનું નથી ખ્યાલ આવી ગયો હવે આ બે જોવાનું ભાજક અને શેષ એમાં મોટું હોય ભાજક એને પહેલા લખવાનું મોટું જે આપેલું છે એ ભાજક એને પહેલા લખવાનું 4052 બરાબર કરી અને બીજો શું લખવાનું શેષ જે આપેલી છે તે સેમ ટુ સેમ પાછી એ જ કન્ડિશન 452 આપ્યા છે 4052 4052 ભાગ્યા કેટલા આવશે અહીંયા 420 તો 420 આપણે ખબર છે 10 થી ભાગાકાર કરો એટલે 420 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય 4200 તો એ મોટા થઈ જાય એટલે કેટલાથી ભાગ ચાલશે 9 થી જે ભાગ ચાલે છે તો 9 2 18 1 9 4 36 ને 37 0 બરાબર માઈનસ કરો એટલે કેટલા વધે 272 છે એ શેષ વધે છે સેમ ટુ સેમ પાછો આ જ પ્રમેયનો ઉપયોગ કરવાનો તો 420 ગુણ્યા 9 શેષ કેટલી વધી 472 છે એ વધે હવે આની આ જ કન્ડિશન ફરીવાર મોટો જે આ આગળનો ભાજક આપણે આપ્યો એને આગળ લખવાનો બરાબર કરી અને શેષ વધી એને લખવાનો જો અહીંયા લખેલું છે બરાબર કરી અને શેષ વધી એ ગુણ્યા ફરીવાર 420 ભાગ્યા બે લખાઈ ગયું ભાગ્યા કેટલા આવે 272 તો જો બે થી ભાગ આપો એટલે ડાયરેક્ટ આપણને ખબર છે 57 54 એટલે 512 રહ્યું છે 4 થઈ જાય બરાબર બે 544 એટલે કેટલાથી ભાગ આવશે 1 થી 272 હવે 272 કરો એટલે કેટલા વધે 148 છે એ વધે છે સેમ ટુ સેમ એપ્લાય 272 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી વધી 48 આટલા પ્રમેયનો ઉપયોગ છે એની અંદર પાછો કરવાનો ખ્યાલ આવી ગયો 272 ને આગળ લખો 148 બરાબર કરીને લખો સેમ ટુ સેમ પાછી એ જ પ્રોસેસ કે 272 આગળની સંખ્યા જે આપેલી છે એને ભાગ્યા 148 સેમ ટુ સેમ પ્રોસેસ એટલે કેટલા વધશે 1 થી ભાગ ચાલશે 148 એટલે કેટલા વધે 144 તો 148 ગુણ્યા 1 વત્તા 144 કયા પ્રમેયનો ઉપયોગ ભાજ્ય ગુણ્યા ભાગફળ પ્લસ શેષ આવી ગયું આવડું આ હવે પાછી આગળની સંખ્યા અહીંયા લખો મોટી સંખ્યા ભાજક આપો 148 બરાબર આ કઈ સંખ્યા આવી 124 ગુણ્યા સેમ ટુ સેમ જો 148 ભાગ્યા 124 એટલે 124 એટલે 124 24 દો 48 એટલે કેટલા વધે 24 તો 124 ગુણ્યા 1 વત્તા શું આવે 24 આવી ગયું આપણે ભાઈ આ જ પ્રમેયનો ઉપયોગ કરીને હવે પાછું આ જે પ્રોસેસ આવી 124 ને ક્યાં લખવાના આગળ 48 જે આવ્યા એને ક્યાં લખવાના બરાબર કરી 24 ગુણ્યા 5 એટલે 120 24 ગુણ્યા 5 એટલે કેટલા થાય 120 તો એ 124 માંથી બાદ કરો એટલે કેટલા વધે 4 રેડી હવે આ 24 મોટા છે એને આગળ લખો 4 ને આય લખો 6 ચોકુ 24 24 બરાબર 24 વત્તા એટલે શેષ કેટલી વધી 0 હવે જો આ પ્રમેયનો ઉપયોગ અહીંયા જુઓ કઈ રીતે આપણે ગુસ્સા છે એ નક્કી કરી શકે કઈ રીતે ગુસ્સા નક્કી કરી શકે તો સામે પ્રમેય આપ્યો છે ભાજ્ય બરાબર